दोस्तों बेल्जोडो टीवी शशिकांत गुंटला अने एक रहस्य कथा आशा गुंटला ने संग तो तैयार छो अमे आवी गया छिए अने मित्रो आ वक्ते રહસ્યના આટાપાટા ખેલતી એક એવી સુંદર વાર્તા છે કે જેના ઘટનાક્રમ તમને થોડોક આશ્ચર્યચકિત કરી દેશે. મિત્રો ચાલો શરૂઆત કરીએ આપણે એ વાર્તાની. તૈયાર છો તમે? તો ક્રિસ્ટિના એક પાત્ર છે. ઓકે, ખૂબસૂરત પાત્ર. આહા, ક્રિસ્ટિના માઇનસ 4 ડિગ્રી ઠંડીની અંદર ઝૂંઝી રહી હતી. ગરમ કોટની અંદર તેનો હાથ ધ્રુજી રહ્યો હતો અને એને આવતા અસંખ્ય વિચારોને તે એ હૂંફની અંદર ઉભા રાખવાની કોશિશ કરી રહી હતી. ગલીના નાકે જે કૂતરાઓ હતા એ પણ આટલી 4 ડિગ્રી માઇનસ ઠંડીના કારણે બિલકુલ શૂન્ય થઈ ગયા હતા. નામ બધા ડેસમન્ડ હેન્સની પાસે એવા એવા પ્રોજેક્ટ હતા કે જે પ્રોજેક્ટ સાંભળીને અચ્છા ખાસા માણસ તો પહેલા બહુ બેહાલ થઈ જાય કે આ કઈ રીતે શક્ય છે. 400 માળની બિલ્ડિંગ ડેસમન્ડ હેન્સ બનાવી રહ્યો હતો. પહેલી વાત એ છે કે એનો જે આર્કિટેક્ટ છે તેને મારી પાસેથી શૂન્ય ફી લીધી છે. આમાં તેને હચમચાવી દે ક્રિસ્ટિનાને. આ શું બોલ્યો? કેવી રીતે શક્ય છે દોસ્ત? 400 માળની બિલ્ડિંગ બે અને એનો આર્કિટેક્ટે એની પાસેથી $1 પણ ચાર્જ નહોતો કર્યો. મિત્રો 4 ડિગ્રી માઇનસ ક્રિસ્ટિના અને ડેસમન હેન્સ વાત કરી હતા. બીજી વાત, એક કે શૂન્ય ફી અને બીજી એને હચમચાવી નાખવી વાત કરી. અંદરથી હચમચાવી નાખી, ઇંતજાર નહીં થાય ને હવે કે 8 ક્લાયન્ટોએ તેમાં ફ્લેટ બુક કરી નાખ્યા. રોકડા રૂપિયા બંને વાત ક્રિસ્ટિના ને હચમચાવી ગઈ. એક હતું વિધાઉટ એની ચાર્જિસ આર્કિટેક્ટ સ્ટાર્ટેડ વર્કિંગ અને બીજું માઇનસ 8 જણા ડિગ્રી ઓલરેડી એમાં બુક બી કરી લીધા હતા ફ્લેટ ને.
ગરમાવો આવી ગયો વાતાવરણ. જી સચ્ચી ક્રિસ્ટિનાના સ્વેટરની અંદરમાં રહેલા હાથમાં બહાર નીકળવા માંડ્યા ધીરે ધીરે. ગરમી આવી ગઈ અને વિચારોની અંદર એક પ્રકારની ખલબલી મચી ગઈ. મિત્રો હવે શું થયું? રહસ્યમય વાર્તા છે એટલે વડાક આવશે. વડાક મિસ્ટર શશિકાંત પાસે રહસ્ય વગરની કોઈ વાતો નથી હોતી. મિત્રો મજા ત્યાં જ છે ને, ત્યાં જ છે. હવે ડેસમન્ડે એક સરસ મજાની પ્રપોઝલ આપી. આહા, કે ક્રિસ્ટિના આપણે બહુ જૂના મિત્ર જ નહીં, બિઝનેસ એસોસિએટ હતા. ઓ છે ને, બરાબર હતા હતા. તો મારી બિઝનેસ એસોસિએટ હતી, તો હવે તારે એની એક જગ જવાળ ભરેલી પાર્ટી મેં આવતીકાલે રાખી છે, એમાં તારે ડાન્સ કરવાનો છે. દોસ્તો તમે બી આવજો ને, આપણે બધાય જાશું, મજા આવશે. અને ક્રિસ્ટિનાએ તુરંત આ ગઈ. બીજું જ્યારે પાર્ટીની અંદરમાં રંગ જામ્યો ત્યારે ક્રિસ્ટિનાએ પોતાની જબરદસ્ત એન્ટ્રી કરી, ડાન્સ કર્યો, એટલો બધો મન મૂકીને નાચી કે લોકો જોતા રહી ગયા, લોકોના મોઢામાં આંગળા રહી ગયા. અને ફરીથી એક વણાક આવે છે કે બરાબર રાત્રિના 2 વાગી ચૂક્યા હતા, 4 ડિગ્રી થી પણ નીચે પારો જઈ રહ્યો હતો, ફરીથી ઠંડી આવી. લોકો ડાન્સ પાર્ટીમાં ઘેરાઈ ચૂક્યા હતા, નશો વાતાવરણની અંદરમાં છવાઈ ગયો હતો અને લોકોને એક અનોખી મજા માણવાની તક મળી હતી. એ જ વખતે એક કાળો સુદ્ધારી વડા આવશે કહાણીમાં, એક કાળો સુદ્ધારી માણસ આવશે, ગલ્લી ટક 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 પ્રવેશ્યો. માથા પર ફેલ્ટેટ, વાહ, ચહેરા પર સ્મિત, વાહ, ઊંચો અને ખૂબસૂરત મિસ્ટર શશિકાંત જેવું. એનાથી વધારે તો મિસ્ટર શશિકાંત જ હેન્ડસમ. ના 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 ના, આપણી નહીં આ હું છે. અને માખણ મારવાનું ટેવ પડી. અને મને એમ લાગે છે કે આજે તો એ જ હેન્ડસમ દેખાય છે. જવા તો ને એ બંધ કરી દો ને, છોકરીઓની મને શરમ આવે છે, એની જ ખૂબસૂરતી આજે વધારે છે. મને થોડી શરમ આવે છે દોસ્તો. હું પાછો હટી આગળ આગળ પાછો પાછો હટી જાઉં છું. અને ડેસમન્ડે જબરજસ્ત એનાઉન્સમેન્ટ કર્યો, દોસ્તો જુઓ ક્રિસ્ટિનાને, ક્રિસ્ટિનાનો ડાન્સ જોયો તમે, એનો લહેકો જોયો, એનો ઠુમકો જોયો, એનો જે અદાની બેનમૂન અદાઈગી હતી તે જોઈ. તો દોસ્તો તમને ખબર છે કે ક્રિસ્ટિના કોણ છે? ક્રિસ્ટિના મારી બિઝનેસ પાર્ટનર હતી, અત્યારે નથી, પણ એની ખુશી અત્યારે પણ બરકરાર છે, બરકરાર છે. અને તે મારી સાથે છે, મારી ખુશીની સાથે છે. અને દોસ્તો કાળો સુધારી કોણ હતો? હા એ તો કો. અને આ પાર્ટી માં આગળ શું થાય? તમે તો વર્ણન એટલું કરો છો કે અમે વર્ણન માં જ ખોવાઈ જઈએ. ડેસમન્ડ, હા, બીજી બાજુ આર્કિટેક્ટ, પાત્રો યાદ રાખજો. ક્રિસ્ટિના પાત્રો યાદ રાખજો ચોક્કસ, કારણ કે મેં જેટલા જેટલા લોકોને ઓફ સ્ક્રીન જ્યારે વાર્તા કરી ત્યારે લોકો પાત્રોને ભૂલી અને પછી છેલ્લે મને ફરીથી ક્વેશ્ચન પૂછવા લાગ્યા. બ્લુ મેઝ આર્કિટેક્ટ નામ યાદ રાખજો. બ્લુ મેઝ, બ્લુ મેઝ, ક્રિસ્ટિના રેસમન્ડ હેડ્સ
કડો સુદ્ધારી નહીં નામકો કડો સુદ્ધારી તરીકે રાખી દે. ઓકે. અને પછી ઘણા માણસો આવશે આ પાત્ર ને આની અંદર માં, અને એ બધું તમને હું આવતા અંકે કહીશ કે આગળ શું વળાંક આવે છે. કારણ કે એકી સાથે જોઈ બોલશે ને તો હું તો ભૂલી જ જવાનું છું. આપણને કાંઈ મિત્રો આ રહસ્ય વાર્તાનો અગલો પાર્ટ -4 ડિગ્રી યાદ રાખજો. આ વાર્તાનું નામ છે ટેમ્પરેચર, અને આ વાર્તાનું લખાણ તૈયાર કર્યું શશિકાંત ગુંટલાએ. 7મા એન્કરિંગ કરી રહ્યું છે હર્ષા ગુંટલા બેલ્ઝો ટીવીના સંગે, અને બેલ્ઝો ટીવી આવી 100 વાર્તાઓ સાથે આવી રહ્યું છે. આજની અમારી ખાસ એનાઉન્સ 100 વાર્તાઓ સાથે, અને તૈયાર રહેજો એક થી એક ચડે તેવી રહસ્યમય વાર્તાઓ આવતી જ જશે. તો આવતા હપ્તે આપણે ફરી મળીએ છીએ. ટેમ્પરેચર પાર્ટ 2 સંજા બેલ્ઝો ટીવીને જોવા માટે શું કરવાનું છે એ ખાલી હર્ષા તમને ટૂંકમાં જણાવી દેશે. બેલ્ઝો ટીવીને જોવા માટે તમારે ગૂગલ પ્લે સ્ટોરમાં જવાનું, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. એપ્લિકેશન ડાઉનલોડ ન થતી હોય તો તમારે ગૂગલની સાઇટ પર જવાનું અને બેલ્ઝો ટીવી ટાઈપ કરીને આવા જ સરસ ચટપટા સ્પાઇસી અને એકદમ અદ્ભુત વિડીયો નિહાળો, મજા કરો અને પીલી. તો મિત્રો બેલ્ઝો ટીવી હાજર થશે નંબર 2 વિડીયો સાથે ટેમ્પરેચર. યાદ રાખજો ટેમ્પરેચર -4 ડિગ્રી.